નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અશ્વમેઘ વિદ્યાલય કિલ્લા પારડી હું સેજલ ઠાકોર આજે આપણે જોઈશું ધોરણ સાત ગુજરાતી મીડિયમ અને ધોરણ આઠ ઇંગ્લિશ મીડિયમ માટે વિષય છે ગુજરાતી ગુજરાતીમાં આપણે લેખન વિભાગ જોવાના છીએ લેખન વિભાગ એટલે કે નિબંધ પત્ર વાર્તા વિચાર વિસ્તાર વગેરે એમાં આપણે સૌ પ્રથમ વિચાર વિસ્તાર જોઈશું બહુજન મળીને જે કરે તે નવ થાય સાવરણી ઘર સાફ કરે સડી એકે શું થાય આ પંક્તિ આપેલી છે એ પંક્તિનો પહેલાં ભાવાર્થ તમારે અનુવાદ કરવાનો છે અને પછી તેની સમજૂતી આપવાની છે બરાબર આ પંક્તિ શું કહેવા માંગે છે એના શબ્દના અર્થ ની દ્રષ્ટિએ એની અનુવાદ કરવાનો છે સરળ ભાષામાં અને એની સમજૂતી આપવાની છે તો આ પંક્તિમાં કવિ કહે છે કે જે કામ ઘણા માણસો ભેગા મળીને કરે છે બહુજન મળીને જે કરી બહુજન એટલે કે ઘણા માણસો ભેગા મળીને મળીને એટલે કે ભેગા મળીને જે કરે તે એકે નવ થાય એટલે કે તે કામ કોઈ એક માણસથી થઈ શકતું નથી જે કામ ઘણા માણસો ભેગા થઈને કરે છે એ કામ એક માણસથી થતું નથી સાવરણી ઘર સાફ કરે એટલે કે સાવરણીથી આપણે આપણું ઘર સાફ કરીએ છીએ બરાબર સડી એ કે શું થાય ઘણી સડીઓ ભેગી થવાથી સાવરણી બને છે અને તેનાથી ઘર સાફ થાય છે એક સળીથી ઘર સાફ થઈ શકતું નથી એટલે કે આપણે એક સળીનો ઉપયોગ કરીને આપણે ઘર વાળવા જઈએ તો આપણું ઘર સાફ થાય નહીં થાય ને તો સાવરણી માટે ઘણા ઘણી બધી સડીઓ ભેગી કરવી પડે છે ત્યારે આપણું ઘર સાફ થાય તો અહીં એક કહેવત આપેલી છે કે જ હાથ રડિયામણા જી કીડીઓ સાપને તાણી બરાબર તો અહીં આપણને એકતાનો મહિમા વર્ણવવામાં આવ્યો છે કોઈ મોટું કામ અનેક માણસો ભેગા થઈને કરે તો તે સહેલાઈથી થઈ શકે છે અનેક માણસો ભેગા થતા કામ કરવાનો ઉત્સાહ વધે છે સૌને એકબીજાની આવડતનો લાભ મળે છે તેથી કામ ઝડપથી અને સારું થાય છે રસ્તા બનાવવાના હોય અથવા લણણી કે વાવણી કરવાની હોય ત્યારે તો ઝાઝા માણસોની ખાસ જરૂર પડે છે એટલે કે આપણે ભાત કાપીએ અથવા તો ભાત વાવવાના હોઈએ ત્યારે એકલો માણસ વાવી શકે એકલો માણસ ભાત કાપી શકે તો ઘણા માણસો ભેગા થાય તો એ કામ સરળતાથી પૂર્ણ થાય છે આપણે સૌ સાથે મળીને કામ કરીએ અને કામને નિપાવીએ એટલે આપણે બધા માણસો એક થઈને જો એ ઘણું મોટું કામ હોય આપણે બધા માણસો એક થઈને જો કામ કરીએ તો એ કામ મુશ્કેલ કામ હોય તો પણ સરળતાથી એ કામ થઈ જાય છે બીજો વિચાર વિસ્તાર છે વિપત પડેના વલખીએ વલખે વિપત ના જાય વિપતે ઉદ્યમ કીજીએ ઉદ્યમ વિપતને ખાય આ કાવ્ય પંક્તિઓમાં કવિ કહે છે કે દુઃખ પડે ત્યારે વિપત એટલે શું પડે ત્યારે વલખા મારવા જોઈએ નહીં વલખા મારવાથી દૂર થતું નથી વલખા મારવા એટલે શું કોઈની પાસે જઈને રડવું કોઈ પાસે જઈને આ એક જ વસ્તુ બોલ્યા કરવી કે મને આ દુઃખ છે કે મને આમ છે મને તેમ છે એમ રડવું બરાબર એને શું કહેવામાં આવે છે વલખા મારવું જો દુઃખ આવી પડે ત્યારે આપણે વલખા મારવા નહીં દુઃખ આવી પડે ત્યારે એને દૂર કરવા માટે મહેનત કરવી જોઈએ જોઈએ પરંતુ શું કરવું આપણી પાસે જ્યારે દુઃખ આવી પડે આપણા પર દુઃખ આવી પડે ત્યારે આપણે મહેનત કરવી જોઈએ કારણ કે કઈ ને કઈ ઉદ્યમ કરવાથી જ દુઃખ દૂર થાય છે એટલે કે મહેનત કરવાથી જ દુઃખ દૂર થાય છે કેટલાક લોકો આફત આવી પડે ત્યારે નિરાશ થઈ જાય છે કેટલાક લોકો નહીં મોટેભાગેના લોકો પર જ્યારે દુઃખ આવી પડે છે કોઈ અચાનક આફત આવી પડે છે ત્યારે એ માણસ ખૂબ જ નિરાશ થઈ જાય છે તે બીજા આગળ પોતાના દુઃખના રોડરા રડવા લાગે છે આમ કરવાથી તેમનું દુઃખ દૂર થતું નથી પણ તે હસીપાત્ર બને છે એટલે કે સામેવાળી વ્યક્તિ એના ઉપર હાસ્ય કરે છે હસીપાત્ર એટલે કે હસે છે અથવા તો એના ઉપર વાતો કરે છે કે આ કેવો માણસ છે છે કે 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 રડે પોતાના સંભાળી શકતો નથી દુઃખનું નિવારણ કરી શકતો નથી એવું એ સામેવાળો વ્યક્તિ વિચારતો હોય છે એટલા માટે દુઃખના રૂડણા બીજા પાસે રડવા જોઈએ નહીં એ હસીપાત્ર બને છે દુઃખનું ઓસળ તેને દૂર કરવાનો ઉદ્યમ છે દુઃખનું ઓસળને દૂર કરવાનું શું દવા છે ઉદ્યમ છે બરાબર દુઃખને દૂર કરવાની દવા કઈ છે તો ઉદ્યમ એટલે કે મહેનત દુખના સમયે યોજન પૂર્વક આવો ઉદ્યમ કરવા મંડી પડવું જોઈએ દુખના સમયે આયોજન પૂર્વક એટલે કે આયોજન આપણે કરવું જોઈએ કે આપણે સૌ પ્રથમ આ દુઃખને દૂર કરવા માટે શું કરવું જોઈએ એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ આપણે આયોજન કરી લેવું જોઈએ અને એ દુઃખમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવો જોઈએ આમ કરવાથી આફત અવસરમાં ફેરવાઈ જાય છે તો મિત્રો પહેલો જે વિચાર વિસ્તાર છે એમાં એકતાનો મહિમા વર્ણવ્યો છે અને બીજો જે વિચાર વિસ્તાર છે એમાં મહેનતનો મહિમા વર્ણવાયો છે આગળ જોઈશું પત્રલેખન જાળવવાની શિખામણ આપતો પત્ર લખો મિત્રો પત્ર કેવી રીતે લખવો કેવી રીતે સંબોધન કરવું ક્યાં એડ્રેસ લખવું કોનું એડ્રેસ લખવું એ બધું આપણે શીખી ગયા છીએ તો સૌ પ્રથમ તમારું એડ્રેસ લખવાનું ત્યાર પછી સંબોધન તો વિષયમાં શું આપેલું છે તમારા નાના ભાઈને બરાબર નાના ભાઈને તમારે પત્ર લખવાનો છે એટલે શું આવે છે સંબોધનમાં ચિરંજીવી બરાબર અથવા તો પ્રિય અથવા વહલો બરાબર તો ચિરંજીવી ભાઈ મયુ તમારો જે ભાઈ હોય એ હું ઘેર આવ્યો હતો તો પ્રવાસમાં ગયેલો હોવાથી હું તને મળી શક્યો ન હતો મેં તારા કેટલાક પુસ્તકો ટેબલ પર પડેલા જોયા હતા તે બધાને પૂઠા ચડાવેલા ન હતા તેમાં ઘણી જગ્યાએ લીટા કરેલા જોવા મળ્યા તેમાંના ચિત્રોને પણ પેનથી વિચિત્ર બનાવી દીધા હતા તો આ ટેવ સારી ન કહેવાય એટલે કે મોટો ભાઈ જ્યારે નાના ભાઈના ઘરે આવે છે એટલે કે મોટો ભાઈ હોસ્ટેલમાં ભણતો હશે અને ઘેર આવ્યો ત્યારે શું જોઈ છે ટેબલ પર એના પુસ્તકો જોઈ છે તો પુસ્તકો કેવા હોય છે ફાટી ગયેલા ફૂટા ફૂટા ન ચડાવેલા પછી ગમે જેવા ચિત્રા પાડેલા પછી પુસ્તક ઉપર ઘણા ચિત્ર હોય છે એને વિચિત્ર બનાવી દીધેલા તમે પણ એવું કરો છો ને ચિત્રને દાખલા તરીકે કોઈ છોકરાનો ફોટો હોય તો તમે ચાંદલો કરો છો ને એના ઉપર મેં ઘણી વાર ઘણા સ્ટુડન્ટ કરો છો પછી મૂછ બનાવો છો છોકરીઓના હોટ ઉપર લિપસ્ટિક કરો છો આવા બધા ચિત્રને તમે વિચિત્ર બનાવી દો છો બરાબર તો આ ટેવ કેવી કહેવાય ખરાબ ટેવ કહેવાય છે બરાબર તો આ ખરાબ ટેવને આપણે સુધારવી જોઈએ હવે બીજા પેરેગ્રાફમાં આપણે જોઈએ પુસ્તકોને કેવી રીતે જાળવવા જોઈએ એટલે કે એને સાચવવા કેવી રીતે જોઈએ તો પુસ્તકોને જાળવવા જોઈએ તેની ઉપર નામ વિષય ધોરણ વર્ગ વગેરે લખવા જોઈએ પુસ્તકોની અંદર લીટા કરીને કે ચિત્રો પર પેનથી ચિત્રામણ કરીને પુસ્તકો બગાડવા ન જોઈએ મેં તમને કીધું ને પેનથી ચિત્રામણ કરીને પુસ્તકો બગાડવા જોઈએ નહીં વળી પુસ્તકોના પાનાની કિનારીઓ વળી ન જાય તેની પણ કાળજી રાખવી જોઈએ પુસ્તકોના પાનાની કિનારી ઘણાની વળી ગયેલી હોય છે બરાબર પુસ્તક એટલે કે ટેક્સબુકમાં પણ અને નોટબુકમાં પણ વળી ગયેલી હોય છે ઘણાના પેપર પણ એવા વળેલા આવે છે પેપર સબમિશનમાં બરાબર તો એ વાતની પણ કાળજી રાખવી પુસ્તકો દફતરમાં કે કબાટમાં વ્યવસ્થિત ગોઠવીને મૂકવા જોઈએ અભ્યાસના પુસ્તકો એ આપણી વિદ્યા કહેવાય પુસ્તકોનું ધ્યાન રાખીએ તો જ આપણે સાચા વિદ્યાર્થી કહેવાયે છીએ આશા છે કે હવેથી તું પુસ્તકો કાળજીપૂર્વક જાળવીશ તારો ભાઈ ભાઈનું નામ લખવાનું છે એટલે કે ઉપર જે તમે એડ્રેસ લખેલું છે એડ્રેસમાં જે નામ એ જ નામ નીચે પણ લખવાનું તો મિત્રો મને પણ આશા છે કે તમે તમારા પુસ્તકો સરસ રીતે જાળવશો બરાબર છે તો અહીં આપણો પત્ર અહીં પત્રલેખન પૂર્ણ થાય છે હવે આપણે આગળ જોઈશું વાર્તા લેખન જોઈએ છે રસ્તા વચ્ચે પથ્થર તમને પરીક્ષામાં ક્યાં અમને વાર્તાનું નામ આપેલું હશે કે આ વાર્તા લખો અથવા તો તમને મુદ્દા આપેલા હશે અને મુદ્દાને આધારે વાર્તાનું શીર્ષક આપવાનો હશે અથવા બોધ લખવાનો હશે બરાબર એ રીતે બે પ્રકારે તમને આ પ્રશ્ન પૂછી શકાય હવે આપણે વાર્તા જોઈએ રસ્તા વચ્ચે પથ્થર એક રાજા હતો તે ઘણીવાર વેશ પલટો કરી નગરચર્યા માટે નીકળતો એટલે કે રાજા પોતે રાજા તરીકે નહીં પરંતુ એક સામાન્ય માણસ તરીકે વેશ પલટો કરીને નગરમાં ફરવા માટે નીકળતો એક દિવસ વહેલી સવારે રાજા વેશ પલટો કરી નગરચર્યા માટે નીકળી પડ્યો તેણે મુખ્ય માર્ગ પર એક મોટો પથ્થર પડેલો જોયો રાજાએ શું જોયું કે એક મુખ્ય માર્ગ ઉપર મુખ્ય રસ્તા ઉપર એક મોટો પથ્થર પડેલો જોયો આ પથ્થર કોણ ખસેડે કોણ ખસેડે છે તે જાણવાની રાજાને ઈચ્છા થઈ આથી રાજાએ પથ્થર નીચે એક ચિઠ્ઠી અને એક સોનાની મહોર મૂકી પછી રાજા શું થાય છે તે જોવા થોડે દૂર જઈને ઊભો રહ્યો રાજાએ પથ્થરની નીચે એક ચિઠ્ઠી મૂકી અને એક સોના મોહર મૂકી અને પછી કોણ એ પથ્થર ખસેડે છે અને શું થાય છે એ જોવા માટે રાજા દૂર ઊભા રહે છે એવામાં એક બળદ એક ખેડૂત બળદો સાથે ત્યાંથી પસાર થયો તેના એક બળદનો પગ રસ્તા વચ્ચે પડેલા પેલા પથ્થર સાથે અથડાયો બળદ લંગડાતો લંગડાતો આગળ ચાલ્યો એક ખેડૂત બળદો લઈને જતો હતો અને બળદનો પગ પેલા પથ્થર ઉપર અથડાયો અને લંગડાતો લંગડાતો આગળ ચાલતો થયો પણ ખેડૂતે પથ્થર ખસેડવાની તસ્દી ન લીધી એટલે ખેડૂતે પથ્થર ન ખસેડ્યો થોડી પછી એક ઘોડાગાડીવાળો ત્યાંથી પસાર થયો તે મસ્તીથી ગાતો ગાતો જતો હતો એવામાં તેની ઘોડાગાડીનું પૈડું પથ્થર સાથે જોરથી ભટકાયું ઘોડાગાડીમાં બેઠેલા મુસાફરો ચીસ પાડી ઉઠ્યા ઘોડાગાડીવાળો ગુસ્સે થઈને બોલ્યો ક્યાં હરામખોરે રસ્તા વચ્ચે આવડો મોટો પથ્થર મૂક્યો હશે એટલે ઘોડાગાડીવાળાએ વિચાર્યું અને ખૂબ જ ગુસ્સામાં બોલે છે કે આ કયા હરામખોરે રસ્તા ઉપર આવડો મોટો પથ્થર

દૂધવાળી રસ્તા વચ્ચે પથ્થર મૂકનારને ગાળો દેતી તથા ખોડતાતી ચાલતી ચાલતી ખોડગાતી થઈ એટલે કે એ પણ પથ્થર પગમાં વાગ્યો એટલા માટે લંગડાતી ચાલતી થઈ તેણે પણ પથ્થર ખસેડ્યો નહીં થોડી વાર પછી એક વિદ્યાર્થી ત્યાંથી પસાર થયો તેણે રસ્તા વચ્ચે પડેલો પથ્થર જોયો ત્યાં તેણે દૂર ઢોળાયેલું જોયું તેણે વિચાર્યું કે આ પથ્થર ઘણાને નડતો હશે તેણે દફતર રસ્તાની બાજુમાં મૂક્યું પછી પથ્થરને ખસેડ્યો જોયું તો પથ્થર નીચે એક ચિઠ્ઠી અને સોના મહોર હતી તેને ભારે નવાઈ લાગી તેણે ચિઠ્ઠી વાંચી તેમાં લખ્યું હતું પથ્થર ખસેડનારનું ઈનામ એટલામાં

ફરજ પણ બજાવવી જોઈએ હવે આપણે જોઈએ નિબંધ નિબંધનો વિષય છે ઉત્તરાયણ કારણ કે ઉત્તરાયણ નજીક હોવાને કારણે મેં નિબંધનો વિષય લીધો છે ઉત્તરાયણ હવે નિબંધ જોઈશું ઉડે ઉડે છે મારો પતંગ ઊંચે ઊંચે પેલા વાદળની સંગ આ એક કાવ્ય પંક્તિ છે દર વર્ષે ચૌદ જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે તે આબાલ વૃદ્ધ સૌનો પ્રિય તહેવાર છે આબાલ વૃદ્ધ એટલે કે નાના બાળકોથી જુવાન લોકોથી માંડીને વૃદ્ધો સુધીનો બધા જ લોકોનો પ્રિય તહેવાર છે આ દિવસે સૂર્ય મકર દિશ મકર રાશિમાં પ્રવેશે છે તેથી તેને મકર સંક્રાંતિ કહે છે આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેને પણ કહે છે છે મિત્રો આ બંને વસ્તુ લખવાની કે મકર સંક્રાંતિ શા માટે કહેવામાં આવે અને ઉત્તરાયણ શા માટે કહેવામાં આવે દિવાળી પછી તરત જ ઉત્તરાયણની પ્રવૃત્તિઓ શરૂ થઈ જાય છે પતંગ બનાવવાની અને દોરી રંગાવવાની પ્રવૃત્તિથી શહેરો ધમધમી ઉઠે છે મકર સંક્રાંતિની આગલી રાત્રે બજારમાં ઘણી ભીડ જોવા મળે છે સૌ યુદ્ધની તૈયારી કરતા હોય તેમ પતંગોને કિન્ના બાંધવા લાગી જાય છે આપણે કહીએ ને કન્નારી એમ કે ને એ કિન્ના મકર સંક્રાંતિના દિવસે વહેલી સવારથી જ આકાશમાં પતંગ યુદ્ધ શરૂ થઈ જાય છે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે ઠેર ઠેરથી કાટા કાટા એટલે કે કાપ્યો છે કાપ્યો છે લપેટ લપેટ ની બૂમો સંભળાય છે સ્પીકરોનો ઘોંઘાટ વાતાવરણને ગજવી મૂકે છે પતંગ રસિયાઓ પતંગ ચગાવવાનો પૂરેપૂરો આનંદ માણે છે હવે આ તહેવારનું ધાર્મિક મહત્વ શું છે એ વિશે આપણે જોઈશું આ તહેવારનું ધાર્મિક મહત્વ પણ છે આ દિવસે ગાયોને બાજરીની ઘૂઘરી અને ઘાસ નીરવામાં આવે છે એટલે કે ઘાસ ખવડાવવામાં આવે છે લોકો તલના લાડુમાં સિક્કા પૂરી તે લાડુ દાનમાં આપે છે તે ગુપ્તદાનનો મહિમા દર્શાવે છે આ દિવસે લોકો શેરડી બોર અને તલ સાકડી ખાય છે એટલે શું ખાવાનો મહિમા છે શેરડી બોર તલના લાડુ વગેરે ખાવાનો મહિમા છે કેટલાક લોકોને પતંગ ચગાવવા કરતાં પતંગ લૂંટવામાં વધુ રસ પડે છે કેટલાક લોકો પતંગ પકડવા જતાં ધબ્બા પરથી નીચે પડી જાય છે કે રસ્તા પર વાહનો સાથે અથડાય છે ઘણીવાર આવું બનતું હોય છે અને હવે તો ટીવી પર પેપરમાં બધી આગળથી જ આવી બધી સૂચનાઓ આપવા આપતા હોય છે કે પતંગ ઉત્તરાયણ આવે છે તો દોરી ચાઇનીઝ દોરો ન વાપરવો જોઈએ પછી આપણે આપણું ધ્યાન રાખવું જોઈએ ધાબા પર ચડીએ ત્યારે પતંગ લૂંટવા માટે દોડાદોડી ન કરવી જોઈએ અકસ્માત થવાનો સંભવ રહે છે પછી આ સિટીના તાર ઉપર જો પતંગ હોય છે તો એ પતંગને લેવા જવું ન જોઈએ આવી બધી વિજ્ઞાપનો એ પેપરમાં પણ આપતા હોય છે પછી ટીવીમાં પણ હવે અઠવાડિયા પહેલાથી આ બધા વિજ્ઞ વિજ્ઞાપનો શરૂ થઈ જાય છે કેટલાક લોકો રાત્રે ટૂક્કલ ચગાવે છે ટુક્કલ એટલે કે જે પતંગ સાથે પેલો દીવો લગાવીને ચગાવતા હોય છે ને એને કહેવામાં આવે છે ટુક્કલ તો ટુક્કલ ચગાવે છે અને બીજા દિવસે વાસી ઉત્તરાયણ મનાવે છે આપણે અહીંયા લગભગ નહીં હોય પણ અમદાવાદ સાઈડ વાસી ઉત્તરાયણની પણ રજા આપતી હોય છે અને બે દિવસ ઉત્તરાયણનો મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ચાલતો હોય છે આમ મકર સંક્રાંતિ સૌને આનંદ આપનારો તહેવાર છે તો મિત્રો લેખન વિભાગ અહીં આપણો પૂર્ણ થાય છે અને એક ખૂબ જ અગત્યની સૂચના છે કે પરીક્ષામાં લેખન વિભાગ કમ્પલસરી બધાએ લખવાનો રહેશે કમ્પલસરી લખવાનો રહેશે તમને આવડતું હોય ન આવડતું હોય તમારા વિચારો પણ લખવાના છે કારણ કે ઉત્તરાયણ વિશે તો તમે લખી જ શકો છો બરાબર મેં એવા વિષય પસંદ કર્યા છે કે તમે તમારી રીતે થોડુંક તો તમે લખી શકો હાવ તમે કોરું મૂકો છો એના કરતાં થોડુંક તમારી રીતે મૌલિકતાથી પણ લખી શકો છો એટલે લેખન વિભાગ કમ્પલસરી તમારે એટેન્ડ કરવાનો રહેશે અને હું તમને પીડીએફ મોકલીશ એ પીડીએફ તમારે નિબંધની નોટમાં બધી જ વસ્તુ લખવાની છે નિબંધની નોટમાં નિબંધ પત્ર વાર્તા વિચાર વિસ્તાર આ દરેક વસ્તુ નિબંધની નોટમાં લખવાની છે અને તૈયાર પણ કરવાની છે થેન્ક યુ